ભરૂચ શહેરમાં પ્રથમ વરસાદમાં આજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાની સાથે ગંદકીનું સામ્રાજ્ય ઊભું થતા નેશનલ પાર્કના રહીશોએ પાલિકાની કચેરી પર હલ્લો બોલાવી પ્રમુખ અને ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી હતી. ભરૂચના નેશનલ પાર્કના રહીશોના જણાવ્યા મુજબ તેમની સોસાયટીના રોડો અત્યંત બિસ્માર હોવાના કારણે અગાઉ મરામત કરવાની રજૂઆતો પાલિકાને કરી હતી. પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા હાલના વરસાદમાં જ સ્થાનિક રહીશોની હાલત કફોડી બની જવા પામી છે. નેશનલ પાર્કના રહીશોએ પાલિકામાં પ્રમુખ કચેરી બહાર ભારે સૂત્રોચ્ચારો કરી તેમના પ્રશ્નોની ચીફ ઓફિસર અને પ્રમુખને રજૂઆતો કરી હતી. જે વોર્ડ નંબર 1ના રહીશો અમારે ત્યાં આવેલા એમની ફરિયાદ લઈને જે રોડ નથી બન્યો એને કારણે ગંદકી થઈ ગઈ છે, કોઈનાથી બહાર નહીં નીકળી શકાતું અને ખરાબ પરિસ્થિતિ છે, એને માટે આવેલા ખરેખર એ કામનો વર્ક ઓર્ડર આપી દીધેલો છે ને એ કામ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. એટલે તારાબંધીની ચિમકી આવી 3 દિવસમાં કામ નહીં થાય તો 3 દિવસ પછી વર્ક ઓર્ડર કામ થશે કે વર્ક ઓર્ડર અપાઈ ગયો છે એટલે કામ શરૂ થઈ જશે. ભરૂચના પશ્ચિમ વિસ્તાર માટે આવું છું અને નેશનલ પાર્ક સોસાયટીના અમે રહેવાસીઓ છે. અમારી સોસાયટીને લગતી એબરન પાર્ક, રોશન પાર્ક અને રિયાઝ પાર્ક સોસાયટી છે કે જ્યાં વર્ષોથી અમે લોકો રોડ અને ગટરની સમસ્યાથી જજુમી રહ્યા છે. વારંવાર લેખિતમાં અને મૌખિક રજૂઆત કરવા પછી પણ આજે કોઈ સોલ્યુશન નથી. ચાલુ કામ બંધ કરી દેવામાં આવ્યું અને જેને કારણે ગઈકાલે જે પરિસ્થિતિ ઊભી થઈ, મિન્હાજયુ પટેલ નામનો એક છોકરો ત્યાંથી પસાર થતો હતો અને એના પર છાજલી પડી અને છાજલી પડવાને કારણે છોકરાને કરોડરજ્જુમાં પ્રોબ્લેમ થયો અને એના મળતા તૂટી ગયા અને 90% પેરાલિસિસ થઈ ગયો. ગઈકાલે એની માતાનું જે રૂડન હતું અને એના જે શબ્દો હતા, ખરેખર મારે ન કહેવા જોઈએ પણ તેમ છતાં કહી રહ્યો છું કે આ ઘટના જો નગરપાલિકાના કોઈ અધિકારી સાથે અથવા વહીવટદાર સાથે અથવા તો કોઈ નેતાની સાથે આ બની હોત અથવા એમની ફેમિલી સાથેના કોઈ વ્યક્તિ સાથે બની હોત તો એમને ખબર પડે કે જવાન જો છોકરો જ્યારે જીવન અને મરણની વચ્ચે કોડા ઝઝૂમી રહ્યો હોય તો શું પરિસ્થિતિ થાય. જો આ નિરાકરણ, આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો અમે લોકો ઉગ્ર આંદોલન કરીશું, નગરપાલિકાને તારાબંધી કરીશું અને કીચડ લાવીને નાખવાની પરિસ્થિતિ જો ઊભી થશે તો અમે એ પણ કરીશું. મારી આપ લોકોને રિક્વેસ્ટ છે કે આ સમસ્યાનું નિવારણ લાવવામાં આવે, કારણ કે નગરસેવકો એમના થકી પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ નગરસેવકના કોન્ટ્રાક્ટ, નગરસેવકના હુકમની અનાદર છોડો પણ ચીફ ઓફિસર અને સિટી એન્જિનિયરના હુકમની પણ કોન્ટ્રાક્ટર દ્વારા અવગણના કરવામાં આવી છે અને આ છોકરાને જે નુકસાન થયું છે 2-2.5 લાખ રૂપિયાનો ખર્ચો છે તો એની ભરપાઈ કરવામાં આવે અને એને યોગ્ય વળતર આપવામાં આવે એવી મારી લાગણી અને માંગણી છે.